કેમ છો બાળ મિત્રો મજામાં ને હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો તમે ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો તેમાં સામાજિક વિજ્ઞાન વિષય ન હતો પરંતુ તમારા છઠ્ઠા ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષય ઉમેરાય છે સામાજિક વિજ્ઞાન એટલે કે સામાજિક પાસાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન જેને આપણે સોશિયલ સાયન્સ અંગ્રેજીમાં કહીએ છીએ ટૂંકમાં આપણે એને એસેસ પણ કહી શકીએ તો સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રથમ પાઠ ચાલો ઇતિહાસ જાણીએ આજે આપણે જોવાના છીએ તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આજે આપણે જાણીશું સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે મિત્રો આપણે અહીં અન્ડરલાઇન કરીશું આપણે અંડરલાઇન કેમ કરવાની છે કારણ કે જ્યારે આપણે ફરી પુસ્તક વાંચીએ ત્યારે આપણને મેઇન પોઈન્ટ જે હોય પાઠના તે આપણને તરત જ યાદ રહે એ માટે આપણે અન્ડરલાઇન કરીશું મિત્રો ઇતિહાસ વિષય આપણને ભૂતકાળની માહિતી આપે છે જે જ્યારે અત્યારના જે સમાજ વિજ્ઞાનો છે તે વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે અને ઇતિહાસની મદદથી આપણને વર્તમાન કાળને પણ આપણે જાણી શકીએ છીએ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ આ એક પ્રશ્ન છે કે વર્તમાન કાળને આપણે કેવી રીતે સમજી શકીએ કે ભૂતકાળનું જ્ઞાન જરૂરી છે એના માટે તો જરૂરી છે કે ભૂતકાળનું જ્ઞાન હોય તો જ આપણે વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ છીએ માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું આપણને પ્રશ્ન થાય કે પહેલાના જમાનામાં અગ્નિની શોધ ન થઈ હતી ત્યારે તેમનું જીવન કેવું હશે તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી રસ્તા વાહન વ્યવહાર મકાનો વગર કેવી રીતે રહેતો હશે તો ત્યારનો જે માનવી હતો તે ખેતીવાડી રસ્તા વાહન વ્યવહાર અને મકાન વગર કેવી રીતે રહેતો હશે તે પણ આપણને પ્રશ્ન થાય છે ઇતિહાસ આપણને આવા જ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે મિત્રો આપણે અહીં અન્ડરલાઈન કરીશું કે જે રસપ્રદ પાસાઓ એટલે કે ત્યારનું જીવન કેવું હતું તેવા પાસાઓની માહિતી જાણકારી આપણને ઇતિહાસ આપે છે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના જીવનના જે રીત રિવાજો માન્યતાઓ તેમના ખોરાક પોશાક વિશે માહિતી આપે છે જાણે કે આપણે કોઈ જુદા જ વિષયોમાં વિહરતા હોઈએ કે એક બીજા ત્રીજા યુગમાં માનવ જીવનમાં કયા કયા પરિવર્તનો આવ્યા કયા કયા રીત રિવાજો માન્યતાઓ ખોરાક પોશાક આ બધું આપણને ઇતિહાસ જાણવાથી મળે છે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા શું ખાતા હતા તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે આપણને સહેજ જે પ્રશ્ન થાય છે કે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવાનું તો એટલા માટે આપણે અધ્યયન કરવાનું છે કે ઇતિહાસ જાણવાથી આપણને વર્તમાન કાળની માહિતી પણ મળી રહે છે કે આપણા જે દાદા હતા પરદાદા હતા તે કેવું જીવન જીવતા હતા શું ખાતા હતા ક્યાં રહેતા હતા આ બધી જ માહિતી આપણે ઇતિહાસ જાણવાથી મળી શકે છે અને આપણા જીવનમાં જે પરિવર્તનો આવતા રહેલા છે એ પરિવર્તનોની જાણકારી પણ આપણને ઇતિહાસ જાણવાથી મળી રહે છે ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત વાંચ્યું ગુજરાતના કચ્છમાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું તેને આશ્ચર્ય થયું આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર ચાર હજાર વર્ષ જેટલું જૂનું છે તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે કેવા કપડાં પહેરતા હશે હવે આપણે સમાચાર પત્રમાં વાંચીએ છીએ કે અહીં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું એવા તો અનેક કિસ્સાઓ આપણે વાંચીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે આ ચાર હજાર વર્ષ જૂનું જે શહેર છે તે કોને બાંધ્યું હશે ત્યારના જે લોકો હતા તે શું ખાતા હશે કેવા કપડાં પહેરતા હશે આવા પ્રશ્નો આપણને સ્વાભાવિક રીતે થાય છે તો આ બધા પ્રશ્નોના જવાબ આપણને ઇતિહાસ જાણવાના જે સાધનો છે સ્ત્રોતો છે એના પરથી આપણને મળી રહે છે આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે તેમાંના એક છે તાડપત્ર અને ભોજપત્ર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ તાડપત્રો એટલે કે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો તાળના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે આવી અનેક હસ્તપ્રતો મળી છે તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે હવે તાડપત્ર એટલે કે તાળનું જે વૃક્ષ હોય તેના પર્ણ એટલે કે પાંદડા પર લખાયેલી હસ્તપ્રત અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતું ભુર્જ નામનું જે વૃક્ષ છે તેની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રત એટલે કે ભોજપત્ર આ તાડપત્ર અને ભોજપત્ર પરથી જે ભૂતકાળના લોકો ભાષા બોલતા હતા તેમની જીવન જીવવાની પદ્ધતિ કેવી હતી આ બધી જાણકારી આપણને તાળપત્ર અને ભોજપત્ર દ્વારા જાણવા મળે છે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે આ તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો કારણ કે ત્યારે કાગળની શોધ થઈ ન હતી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં તાડપત્ર અને ભોજપત્રના નમૂના આપ્યા છે આવી જે હસ્તપ્રતો જે છે તે મંદિરો અને મઠોમાં સચવાયેલી જોવા મળે છે તેમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ ભાષામાં લખાણો મળે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે જેમાં ધાર્મિક રીત રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે મિત્રો આવી જે હસ્તપ્રતો છે તે મંદિરો અને મઠોમાં આપણને સચવાયેલી જોવા મળે છે ત્યારના જે લોકો હતા તેઓ સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં સમજતા હતા અને તેવી જ ભાષામાં આપણને લખાણો જોવા મળે છે અને ત્યારના જે લોકો હતા તેઓ કવિતા નાટકો વાર્તાઓ મહાકાવ્યો આ તાળપત્ર અને ભોજપત્ર પર લખતા હતા અને પોથી સ્વરૂપે એટલે કે પુસ્તક સ્વરૂપે પણ આપણને સચવાયેલા જોવા મળે છે એના પરથી આપણને ત્યારના જે રીત રિવાજો માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવા અને પ્રાણીઓ વિશે માહિતી મળી રહે છે મિત્રો આપણે અહીં અન્ડરલાઈન કરીશું આપણે અહીં પણ અન્ડરલાઈન કરીશું હવે ઇતિહાસ જાણવાનું એક બીજો સ્ત્રોત છે એ એટલે કે અભિલેખો અભિલેખો શિલાઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ એટલે કે અભિલેખ આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્યો વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે આ જે અભિલેખો છે તે શિલાઓ કે પથ્થરો પર કોતરવામાં આવતા હતા મિત્રો આપણે અહીં અન્ડરલાઈન કરીશું આપણે અભિલેખો પરથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ કે રાજા પોતાના જે આદેશો હોય છે તે આવા શિલાઓ પર કોતરાવતા હતા અને પ્રજા સાથે વાતચીત કરતા હતા અહીં તમે આ અશોકનો શિલાલેખ જે જુનાગઢમાં સ્થિત છે તે તમે જોઈ શકો છો કે ત્યારના જે રાજાઓ હતા પ્રાચીન સમયના જે રાજાઓ હતા રાણીઓ હતી તેમનું રાજ્ય કેવું હતું તેમનો વિજય એટલે કે યુદ્ધમાં એ લોકો વિજય થતા અને તેમનો ધર્મ અને સંસ્કૃતિની જે માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવતા હતા અને આવા જે શિલાલેખો છે અભિલેખો છે તે લાંબા સમય સુધી ટકી રહે છે તેમાંનો આ અશોકનો જે શિલાલેખ જે જૂનાગઢમાં છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ હવે ઇતિહાસ જાણવાનો બીજો એક સ્ત્રોત છે તે એટલે કે તામ્રપત્ર તામ્રપત્ર તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર અનેક રાજાઓએ પોતાના તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવી છે ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે જેમાંથી રાજાના નામ તેના ધર્મ વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે તાંબાનું જે પત્રું હોય એના પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર અનેક રાજાઓએ પોતાનું તંત્ર અને દાનની માહિતી આવા તામ્રપત્ર પર કોતરાવી છે મિત્રો આપણે કોઈ જગ્યાએ દાનની માહિતી જાણવી હોય ને કે મંદિરોમાં કોઈ દાન કર્યું હોય કોઈ કે તો તેની તકતી આગળના ગેટ પર લગાવેલી આપણને જોવા મળે છે પરંતુ ત્યારના જમાનામાં આવી તકતીઓ ન હતી તેથી દાનની જે માહિતી આ તામ્રપત્ર પર કોતરાવતા હતા અને આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે જેના પરથી આપણને ત્યારના રાજાના નામ તેમના ધર્મ તેમનું જે તંત્ર હતું વહીવટી તંત્ર હતું તેમનું જે દાન ધર્મ હતું આ બધી વિગતો આપણને આવા તામ્રપત્ર પરથી મળી આવે છે આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી ઉત્તર ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં નવરંગપુરામાં આપણે જોઈ શકીએ છીએ ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં પણ આવા તામ્રપત્રો આપણે જોઈ શકીએ છીએ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં પણ આવા તામ્રપત્રો સચવાયેલા આપણે જોઈ શકીએ છીએ મિત્રો આપણે અહીં અન્ડરલાઈન કરીશું અહીં પણ આપણે અન્ડરલાઈન કરીશું અને જે ફર્સ્ટ લાઇન છે અહીં પણ આપણે અન્ડરલાઇન કરીશું કે તાંબાના પત્રા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્રો મિત્રો આજે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તાળપત્ર ભોજપત્ર અભિલેખો અને તામ્રપત્રો વિશે જોઈશું અને ઇતિહાસ જાણવાના આવા બીજા અનેક સ્ત્રોતો છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું જ્યાં સુધી આપણે અધ્યયન કર્યું છે ત્યાં સુધી આપણે વાંચન કરીશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ